ભ્રષ્ટાચારનો હાટકેશ્વર બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. બ્રિજ તોડી અને નવો બનાવવાની વાત વચ્ચે હવે નવો ઘટસ્ફોટ થયો છે. બ્રિજ તોડવા અને બનાવવા માટે હવે 118 કરોડનો ખર્ચ થશે. અગાઉ 52 કરોડના ખર્ચની વાત શાસકોએ કરી હતી. ટેન્ડરમાં આવેલી એકમાત્ર ઓફરમાં આ આંકડો સામે આવ્યો છે. તો પહેલા કોઈ બીજી વાત કરવામાં આવી હતી ને હવે જો આંકડો વધી ગયો છે. અગાઉ 52 કરોડના ખર્ચની વાત શાસકોએ કરી હતી અને હવે બ્રિજ તોડવા અને બનાવવા માટે 118 કરોડનો ખર્ચ થશે. તો ટેન્ડરમાં આ આંકડો સામે આવ્યો છે. ટેન્ડરમાં આવેલી એકમાત્ર ઓફરમાં આંકડો સામે આવ્યો છે. તો હાટકેશ્વરનો જે બ્રિજ છે એ અડધો બની ગયો હતો અને ત્યારબાદ તેને તોડી પડવાની વાત વચ્ચે આવી અને હવે એ આંકડો છે સતત વધી ગયો છે. કરોડોનો ખર્ચ તેની પાછળ થશે. પહેલાં અગાઉ જે ખર્ચ થયો તે તો પાણીમાં જ ગયો છે. 52 કરોડના ખર્ચની વાત હતી. સંવાદદાતા અર્પણ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અર્પણ, પૈસાનું પાણી થઈ રહ્યું છે. પહેલાં 52 કરોડની વાત હતી ને હવે 118 કરોડનો ખર્ચ થશે તેવું સામે આવી રહ્યું છે. દીક્ષિતા, અગાઉ તો જે 45 કરોડથી વધુના ખર્ચે હાટકેશ્વર બ્રિજ બન્યો હતો ને તેનો આખો વિવાદ આપણે છેલ્લા કેટલાય સમયથી જોતા આવ્યા છે. જે રીતે હજી પણ બ્રિજ બંધ છે તેને તોડી અને નવો બનાવવાનો આખો જે વિવાદ હતો તે માટે શાસકોએ 52 કરોડનો અંદાજ મૂક્યો હતો જેનામાં તેને તોડી અને નવો બનાવાશે તેવી વાત કરવામાં આવી હતી. પરંતુ જે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી અને એકમાત્ર રાજસ્થાનની એક કંપનીએ આ ટેન્ડર ભર્યું છે તેનામાં તેને આ બ્રિજ નવો બનાવવા માટે 52 કરોડ નહીં પરંતુ તેનાથી ડબલ રકમ 118 કરોડ જેટલો ખર્ચ થશે તેવો હાલ ટેન્ડરમાં રકમ સામે આવી છે. એટલે હવે જોવાનું એ રહે છે કે આ જે વિવાદ કે જે શાસકો માટે ગળાનું હાડકું સાબિત થયેલું છે તેનામાંથી તેઓ બહાર કઈ રીતે આવે છે. 118 કરોડ ખર્ચવા માટે નિર્ણય કરવામાં આવે છે કે કેમ કે પછી નવી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે તે જોવાનું રહેશે. દીક્ષિતા, બિલકુલ. તે અર્પણ, શાસકો છે તે લોકો પૈસા પાણીની જેમ વેસ્ટ કરી રહ્યા હોય એવું નથી લાગી રહ્યું. દીક્ષિતા, મેં આપને જણાવ્યું તે મુજબ આ હજી ટેન્ડર ભરવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા. 118 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે જ તેવો નિર્ણય હજી કરવામાં નથી આવ્યો. એટલે આ નિર્ણય કરવામાં આવે છે કે કેમ તે જોવાનું મહત્વનું રહેશે. પરંતુ એટલું સ્પષ્ટ છે કે આ જે વિવાદ છે તે ભાજપના શાસકો માટે ખૂબ જ શરમજનક બાબત બની ગયો છે. કારણ કે અગાઉ તો આખો જે બ્રિજ તૂટી ગયો તે બાદ કેટલો સમય સુધી તેને બંધ રાખવો પડ્યો અને છેલ્લા કેટલાય સમયથી હજી પણ લોકો માટે બંધ છે. હવે તેને તોડી અને નવો બનાવવાની જે વાત છે તે શાસકો માટે માથાનો દુખાવો ભરી છે. એટલે હાલ જે ટેન્ડર આવ્યું છે તે ટેન્ડરને મંજૂરી આપવી કે કેમ તે ભાજપના શાસકો આગામી દિવસોમાં નિર્ણય કરશે. બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું.